વાત કરીએ રોગચાળાની દહેશતની તો ઓલપાડ તાલુકાના સાયણમાં ચાર દિવસથી પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેના કારણે 100થી વધુ લોકો ઝાડા ઉલટીના શિકારમાં સપડાયા છે ત્યારે સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે રોગચાળો બેકાબૂ બન્યો હતો જો કે રોગચાળાને કારણે એક બાળકનું મોત પણ થયું હોવાની ઘટના સામે આવી છે જેથી સાયણની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 60થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં 5 દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી પાણીજન્ય રોગચાળાના કારણે 100થી વધુ લોકો ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સાયણની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સાયણ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી મચ્છરજન્ય રોગોને પણ આમંત્રણ આપી રહી છે ગંદકી મચ્છરજન્ય રોગોને આમંત્રણ આપી રહી છે હાલ તો ઝાડા ઉલટીના કારણે સાયણના આદર્શનગર 1 અને 2 તેમજ 3 વિસ્તારમાં બાળકો મહિલા અને યુવાનો આ ઝપેટમાં આવી ગયા છે જેમાં ગઈકાલે જ એક 8 વર્ષના બાળકનું સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું મૃતક બાળકના પિતાએ સરકારી હોસ્પિટલની બેદરકારી ગણાવી અને બાળકના મોત માટે હોસ્પિટલને જવાબદાર ગણાવી હતી જો સમયસર સારવાર મળી હોત બાળકને તો કદાચ બાળક બચી પણ જાત સમયસર સરકારી હોસ્પિટલમાં સારવાર નહોતી મળી તેમ સરકારી હોસ્પિટલની હાલત પણ સારી નથી ઓછો સ્ટાફ અને બેદરકારીના કારણે ગરીબ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે પણ સરકારી હોસ્પિટલ કરતાં વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે ઓલપાડ 155 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ હાલમાં કૃષિમંત્રી બન્યા છે અને તેમના વિસ્તારમાં જ રોગચાળાએ માથું ચક્યું છે પોતે વ્યસ્ત હોવા છતાં કલેક્ટર અને ડીડીઓને સૂચના આપી હતી અને આરોગ્યની ટીમ કામે લાગી હતી હાલ આદર્શનગર વિસ્તારમાં આરોગ્યની અલગ અલગ ટીમ 24 કલાક કામગીરી કરી રહી છે જ્યારે ચોથા દિવસે પણ 60થી વધુ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અને મંત્રીના પીએ અશોક પટેલે ફરી એકવાર સાયણ વિસ્તાર અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા છે જે પ્રમાણે આદર્શનગર 1, 2 અને 3 સાયણમાંથી જે ઝાડા ઉલટીના કેસના જે દર્દીઓ દાખલ થયા છે 3 દિવસથી જીવનરક્ષા હોસ્પિટલમાં રાત દિવસ ટોટલ આઈસીયુમાં 5 અને જનરલ વોર્ડ અને સ્પેશિયલ વોર્ડ કરીને ટોટલ 60 પેશન્ટ દાખલ થયા છે એમાંથી આજે આશરે 10 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કાપવામાં આવ્યો છે એટલે દિવસે ને દિવસે હવે પરિસ્થિતિ એટલી બધી ગંભીર નથી અને જે આરોગ્યની ટીમ છે એ આદર્શનગર સોસાયટીમાં ઉતરી ગયેલી છે અને એ લોકોનો સહયોગ અને જીવનરક્ષા હોસ્પિટલના સહયોગથી આ પરિસ્થિતિને કાબૂમાં લેવાય છે આઈસીયુમાં કેટલા દર્દી છે હાલ આઈસીયુમાં 5 દર્દી છે અચ્છા જે દર્દીઓ આવી રહ્યા છે એ લોકોને કઈ રીતની સારવાર આપવામાં આવે છે જે દર્દીઓ આવી રહ્યા છે એને બોટલ અને ઇન્જેક્શન અને ટ્રીટમેન્ટ એમાં સરકારનો પણ અમને સહયોગ છે એના તરફથી પણ બોટલ આવેલી છે ચોથા દિવસે આરોગ્યને લઈને કેવી વ્યવસ્થા હોસ્પિટલમાં કરાય છે એ વાત જાણકારી મેળવવા અમારી D9 ન્યૂઝની ટીમ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી તો ત્યાં હોસ્પિટલની મુલાકાતે મંત્રીના પીએ અશોક પટેલ અને ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પટેલ સહિતના નેતા જીવનરક્ષા હોસ્પિટલમાં દર્દીઓ સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા આ સાથે કેસ ઓછા અને સારવાર સારી મળી રહી હોવાના દર્દીઓ પણ જણાવ્યું હતું માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબની સૂચના થકી આજ રોજ કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નાયબ કલેક્ટર અને સમગ્ર ટીમ આજે સાયણ આદર્શનગર સોસાયટીમાં મુકેશભાઈના પીએ તરીકે હું પણ એમની જોડે જોડાઈને આ વિસ્તારની મુલાકાત લીધી છે સમગ્ર વિસ્તારમાં જે રોગચાળો ફાટી નીકળ્યો હતો હાલમાં પરિસ્થિતિ ઘણી કાબૂમાં છે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિના મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો છે અને જે છે પરિસ્થિતિ બોર્ડના પાણી થકી એ પાણી ગટરના પાણી બોર્ડના પાણીમાં વિસર્જિત થવાથી આ રોગચાળો થવાની સંભાવના આરોગ્યની ટીમે કીધું શું સૂચના આપવામાં આવી છે આરોગ્ય વિભાગને આરોગ્યને ટીમ તમામ ટીમો સર્વે કરી રહી છે ડોર ટુ ડોર માહિતી મેળવી રહી છે અને થોડા પણ એ બાબતના સિમ્પટમ દેખાય તો અમે તાત્કાલિક નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીવનરક્ષા હોસ્પિટલોમાં એડમિટ કરી સારવાર લઈ રહ્યા છે જીવનરક્ષા હોસ્પિટલના ચેરમેનનો આમાં ખૂબ જ સહયોગ રહ્યો છે તેમજ
આ જે આરોગ્યની ટીમ છે એ આરોગ્યની ટીમ સતત ખરેખર રહીને આ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં તમામ પ્રયાસો કરી રહી છે। ખાસ કરીને અશોકભાઈ જે વિસ્તારની અંદર જે રોગચાળો ફેલાયો છે તો ક્યાં ટીમ કઈ રીતની કામગીરી હાથ ધરી રહી છે? રોગચાળો જે વિસ્તારમાં ફેલાયો છે એની અંદર આરોગ્યની ટીમ જે બહારથી આપણા જે આના આઉટસાઇડ જે છે પીએસસી સીએસસી ત્યાંની ટીમો પણ અહીં ઉતારી દેવામાં આવી છે। અમુક ટીમોને ડોર ટુ ડોર સર્વે કરવા લગાવી દીધા છે। અમુક ટીમો ત્યાં ગંદકી છે, ગંદકીને કઈ રીતના આપણે એને દૂર કરી શકીએ એને પર દવાનો છંટકાવ કરવાનો એ રીતનું પ્લાનિંગ કરી રહી છે। બાકીના જે મેડિકલ ટીમ છે એ ત્યાં કોઈ પણ પ્રકારના સિમ્પટમ્સ દેખાય તો એવા જે દર્દીઓ છે દર્દીઓને હોસ્પિટલોમાં શિફ્ટ કરી રહી છે। અત્યાર સુધીમાં ચાર દિવસમાં કેટલા દર્દી નોંધાયા, કેટલા સાજા છે, હાલ કેટલા સારવાર લાગી રહી હોસ્પિટલમાં? અત્યાર સુધીમાં 126 પેશન્ટો આવ્યા છે। દરરોજ જે પેશન્ટનો આંકડો હતો એ દરરોજ વધતો હતો, પણ હાલમાં આજે ફક્ત 27 જેટલા કેસો આવી રહ્યા છે। એમાં સીએસસી સાયણ, આપણે જીવનરક્ષા હોસ્પિટલ અને બીજી હોસ્પિટલોની અંદર સારવાર લઈ રહ્યા છે અને આજે ઘણા જે પેશન્ટો છે એ પેશન્ટો અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। વિવેક રાઠોડ, D9 ન્યૂઝ, સાયણ। અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।